नमस्कार विद्यार्थी मित्रों, फरीथी तमारुं स्वागत छे आपणी यूट्यूब चैनल पर। अने आजे आपणे जे त्रिअंगी वनस्पति जे छे एना विशे थोड़ुंक वधारे डिटेल में इन्फॉर्मेशन आपणे लईशुं। छेल्ला लेक्चरनी अंदर पण आपणे त्रिअंगी वनस्पति जे छे एना विशे जोयुं हतुं। ओके, हवे एनी अंदर जीवनचक्र कई रीते चाले छे एना विशे जोवानुं, द्विअंगी अने त्रिअंगी वनस्पतिओ वच्चेनो शुं तफावत छे એ પણ જોઈશું। ઓકે, જન્યુજનક અને બીજાણુજનક વચ્ચે શું તફાવત હોય છે એ પણ આપણે વાત કરીશું। ઓકે, સૌથી પહેલાં આપણે જે પણ આપણે અમુક ઉદાહરણો જોયા હતા, ઓકે, ત્રિઅંગી વનસ્પતિઓની અંદર, એમાં આપણે જે ડ્રાયોપ્ટેરિસ, ઓકે, તેને મેલ શિલ્ડ ફર્ન તરીકે પણ ઓળખ, જે ફર્ન જે છે, ફર્ન શું હોય, એને મોટા મોટા પાંદડા હોય, જે ત્રિઅંગી વનસ્પતિઓ છે અમુકને નાના પાંદડા હોય અમુકને મોટા હોય। ઓકે, તો એ ફર્નરી જે પણ હોય જે પ્લાન્ટ્સ એને મોટા મોટા પાંદડા જોવા મળે। ઓકે, હવે એની અંદર કે કુંતલાકાર પર્ણો હોય, બરાબર, એટલે જે પણ એનું પ્રકાંડ હોય એની આજુબાજુ એ એકદમ ગોળાકાર રીતે વીંટળાયેલા હોય, એટલે કુંતલાકાર પર્ણો કહેવાય। વાયુરંત્રો હાજર હોય, બરાબર, વાયુરંત્રો તમને ખ્યાલ છે કે વાયુઓની અવર જવર માટે હોય, કોના માટે હોય, ઓકે, જ્યારે પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવાની હોય એટલે શું કરવું પડે, જે પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ એનું ગ્રહણ કરે તો એના માટે જરૂરી છે। ઓકે, પછી રાઇઝોમ, ઓકે, રાઇઝોમ એટલે આ કહેવાય ગાંઠા મૂળી, મૂળની અંદર એવી ગાંઠો જોવા મળે। ઓકે, હવે આમાંથી નવી વનસ્પતિનું સર્જન થઈ શકે છે, ગાંઠા મૂળી હોય એમાંથી નવી વનસ્પતિનું સર્જન થઈ શકે છે। ઓકે, આપણે ડાયાગ્રામની અંદર પણ જ્યારે શરૂઆતમાં ડ્રો કર્યું હતું રાઇઝોમ એની અંદર આપણે દર્શાવ્યું હતું। ઓકે, હવે એનો ફાયદો શું થાય, ધારો કે કોઈ જંગલ છે, બરાબર, એની અંદર આ વનસ્પતિઓ પણ છે। ઓકે, ધારો કે આખું જંગલની અંદર આગ લાગી જાય છે, ઓકે, હવે આગ લાગ્યા બાદ ધારો કે પછી વરસાદ પડે છે, ઓકે, ચલો, જ્યારે આગ લાગે છે એટલે બધું જ નષ્ટ થઈ જાય છે, ચલો, હવે જ્યારે ફરીથી નવી વનસ્પતિઓ ત્યાં બનવાનું ચાલુ થાય તો સૌથી પહેલાં એ ડ્રાયોપ્ટેરિસ બનશે, કારણ કે એની જે ગાંઠો હોય એ એમને એમ હોય। ઓકે, તો જે આગ લાગેલ જંગલમાં સૌ પ્રથમ ફરીથી વસવાટ કોણ કરે, ડ્રાયોપ્ટેરિસ, ઓકે, એની ગાંઠા મૂળીના કારણે। પછી આપણે કહીએ જે બીજાણુ ધાની, જે બીજાણુ પર્ણ ઉપર હોય, ઓકે, તો નોર્મલી એના જે પણ પર્ણો હોય, બરાબર, એની નીચેલી સપાટી ઉપર ગોઠવાયેલા હોય, ક્યાં ગોઠવાયેલા હોય, એની નીચેલી સપાટી ઉપર, ઓકે, જ્યાં બીજાણુ બને છે, તો એ નોર્મલી પર્ણાના ઉપરની બાજુ ના હોય, નીચેની બાજુ હોય। ઓકે, ચાલો, નોર્મલી એક બીજાણુ ધાની હોય એની અંદર 32 થી 64 બીજાણુ હોય, કેટલા હોય, 32 થી 64 બીજાણુ। ઓકે, બીજું એમની અંદર જે પ્રસુકાય હોય એક સદનું હોય। ઓકે, હવે કોઈ પણ વનસ્પતિ એક સદની છે કે દ્વિસદની કઈ રીતે ખ્યાલ આવે, ઓકે, ધારો કે આપણે માર્કેન્સિયા વિશે જોયું હતું, માર્કેન્સિયામાં કેવું હતું, નર સુકાય અલગ હતો અને માદા સુકાય પણ અલગ હતો, ઓકે, તો એને દ્વિસદની વનસ્પતિ કહેવાય, શું કહેવાય, ઓકે, પણ આપણે સ્પેગ્નમમાં કેવું હતું કે એની અંદર જે પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એક જ વનસ્પતિ ઉપર હતી, એટલે બંને લિંગી અંગો એક જ વનસ્પતિ ઉપર હતા, તો એને એક સદની કહેવાય, શું કહેવાય, એક સદની, એટલે જો એના પ્રસુકાય ઉપર જે નર એનું જે નર લિંગી અંગ અને માદા લિંગી અંગ એક જ વનસ્પતિ ઉપર હોય તેને એક સદની વનસ્પતિ કહેવાય, કેવી કહેવાય, એક સદની વનસ્પતિ કહેવાય, મોનોસિયસ કહેવાય, શું કહેવાય, મોનોસિયસ। ઓકે, ચલો, હવે આપણે જેમ કે મકાઈ છે, મકાઈની અંદર
नर पुष्प पण होय ने मादा पुष्प पण होय, एक ज वनस्पति पर बने पुष्प होय तो एने एक सद्धि कहेवाय। शुं कहेवाय? एक सद्धि। ओके, चलो। ज्यारे पण प्रजन्यु एटले के जे नरजन्यु छे एनु अंडकोष साथे ज्यारे जोड़ाण थवानुं होय, बराबर, एटले के ज्यारे मादा लिंगी अंगनी अंदर अंडकोष होय, नर लिंगी अंगनी अंदर पुरुषजन्यु एटले के शुक्रकोषो बने, स्पर्म बने, ये ज्यारे एनी जोड़े जाए तो एनु एट्रेक्शन कोना द्वारा थाय? तो मेलिक एसिड द्वारा थाय। कोना द्वारा थाय? मेलिक एसिड। ओके, तो अमुक रसायणों द्वारा एनु खेचाण थाय, एनाथी एट्रेक्ट थाय। ओके, तो रसायणनु चलन कहेवाय। शुं कहेवाय? रसायण द्वारा कोईनी मूवमेंट थती होय तेने रसायणनु चलन। बीजू के आनी अंदर पराग नलिका विकास थतो नथी। उच्च कक्षानी वनस्पति में केवुं थाय के ज्यारे परागरज ज्यारे नरजन्यु जे छे ए मादाजन्यु जोड़े जाए एटले अंडकोष सुधी पहोंचवा माटे पराग नलिका विकसे, आनी अंदर एवो कई विकास थतो नथी। ओके, चलो हवे जोईए सेला जिनेला। ओके, चलो। नॉर्मली सेला जिनेला जे छे આપણે જે સંજીવની બૂટી કહીએ એ સેલા જિનેલા છે। શું છે? આપણે પહેલાં જોયું કે ત્રિઅંગી વનસ્પતિઓનો ઔષધોમાં ઉપયોગ થાય છે। તમને ખ્યાલ છે ભાઈ સંજીવની બૂટી શું વસ્તુ છે? ઓકે, એનો ઉલ્લેખ કઈ જગ્યાએ થયેલો છે? ઓકે, એ વિષમ બીજાણુ છે। ઓકે, એટલે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે। ઓકે, લઘુ બીજાણુ અને મહાબીજાણુ। ઓકે, પછી એમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય હરિતકણમાં પ્રોભૂજક બને। શું બને? પ્રોભૂજક, જેને પાયરીનોઇડ કહેવાય। શું કહેવાય? હવે મને એમ કહું પ્રોભૂજકની અંદર શું હોય? ઓકે, કઈ બે વસ્તુઓ હોય, કયા બે પદાર્થો હોય પ્રોભૂજકની અંદર સમાવેશ થાય છે? આ વસ્તુ આપણે આગળ ડિસ્કશન કરેલી છે। ઓકે, આપણે તમને ખ્યાલ હોય તો પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર પ્રોભૂજક વિશે વાત કરેલી છે। ઓકે, તો કોમેન્ટ બોક્સની અંદર તમારે એ જણાવવાનું છે કે પ્રોભૂજકની અંદર કયા બે પદાર્થો હોય છે અને એની ગોઠવણી કઈ રીતે હોય, મધ્યમાં કોણ હોય અને પરિવર્તી રીતે કોણ હોય। ઓકે, બીજું આની અંદર વાનસ્પતિક પ્રજનન છે અવખંડન દ્વારા થાય, જે એની ગાંઠો હોય એના દ્વારા થાય, કલિકા દ્વારા પણ થાય છે। ઓકે, હવે નોર્મલી આપણે જે મહાબીજાણુ પર્ણ કહીએ છીએ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં એને સ્ત્રી કેસર કહેવાય। શું કહેવાય? જેમ કે આપણે જે પુષ્પધારી વનસ્પતિઓ છે ને આપણે જેમ સ્ત્રી કેસર ગણીએ છીએ એમ અનાવૃત અને ત્રિઅંગીની અંદર કઈ વનસ્પતિઓ? ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓની અંદર એને શું કહેવામાં આવે છે? મહાબીજાણુ પર્ણ કહેવાય। શું કહેવાય? ઓકે, એવી રીતના ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે એમાં લઘુ બીજાણુ પર્ણ છે એ કોને સમાન માનવામાં આવે છે? પૂ કેસર। ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ પૂ કેસરને કોને સમાન માનવામાં આવશે? ઓકે, ચાલો। હંસરાજ જે છે એમાં સમ બીજાણુ હોય એટલે કે બંને બીજાણુઓ એક જ પ્રકારના ઉત્પન્ન કરે છે, બરાબર। વિષમમાં કેવો હોય? એક લઘુ બીજાણુ, એક મહાબીજાણુ, અને વિષમ બીજાણુ કહેવાય। રહાનીય વનસ્પતિ જે છે એ મૂળ રહિત વનસ્પતિ છે। કેવી છે? એમાં મૂળ કે એવું કશું જોવા મળતું નથી, પણ વાહક પેશી હાજર છે। વાહક પેશી? ઓકે, એડીએન્ટમ એને ચાલતો હંસરાજ કહેવાય, વોકિંગ ફર્ન તરીકે ઓળખવામાં આવે। હા, તમે કહેશો આ ચાલતો ફર્ન એટલે વળી શું? હા, ધારો કે એડીએન્ટમ પ્લાન્ટ છે ત્રિઅંગી, બરાબર। ઓકે, હવે ધારો કે આ ધારો કે એનું પર્ણ છે, બરાબર, ધારો કે એનું આ શાખા છે, આ ધારો કે એનો હવે આ પર્ણ છે, આ ધારો કે જમીન છે। હવે પર્ણ જે છે અહીંયા જમીનના કોન્ટેક્ટમાં આવે ને, બરાબર, તો અહીંયાથી ફરી પાછું નવું એડીએન્ટમ બનાવે, ફરી પાછું શું બનાવે? નવું એડીએન્ટમ બનાવે, ફરી પાછું ધારો કે આનું આ પર્ણ છે, ધારો કે આ જમીનના કોન્ટેક્ટમાં આવે તો ફરી પાછું નવું એડીએન્ટમ બનાવે, બરાબર। એટલે પર્ણમાંથી એડીએન્ટમની ખાસિયત શું?
પણ જે છે જમીનના સંપર્કમાં આવી નવું વનસ્પતિ દેહ બનાવે. એટલે આપણે એને ચાલતો હંસરાજ કહેવાય, વોકિંગ ફન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી એવું નહીં કે ભાઈ આ વનસ્પતિ ચાલે છે અત્યારે અહીંયા છે ને અહીંયા છે, એવું નથી. ઓકે, આ જે પ્લાન્ટ છે એનું પણની એવી કેપેબિલિટી છે કે જમીનના કોન્ટેક્ટમાં હોય ફરી પાછું નવો પ્લાન્ટ બની ફરી પાછાનો, તો આપણે ચાલતો હંસરાજ તરીકે ઓળખી. ઓકે, હવે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે એઝોલા. ઓકે, તો એઝોલા એ ત્રિઅંગી વનસ્પતિ છે. ઓકે, એઝોલા જે છે એની સાથે અમુક બેક્ટેરિયાનું સહજીવન જોવા મળે. એના બિના બેક્ટેરિયા કયા બેક્ટેરિયા? હવે તમને ખ્યાલ છે જે પણ આ એઝોલા છે એની સાથે એના બિના, એટલે એને સાયનો બેક્ટેરિયા પણ કહેવાય. શું કહેવાય? સાયનો બેક્ટેરિયા, જેને આપણે બ્લુ ગ્રીન આલ્ગી કહીએ. શું કહીએ? બ્લુ ગ્રીન આલ્ગી. એનું મિક્સિંગ જોવા મળે કે અમુક બેક્ટેરિયા છે એઝોલા નામની ત્રિઅંગી વનસ્પતિ સાથે વસવાટ કરે છે. હવે આ બેક્ટેરિયાની ખાસિયત શું છે? એન્ટુ સ્થાપક બેક્ટેરિયા છે. કેવા બેક્ટેરિયા છે? એન્ટુ સ્થાપક. એની કેપેબિલિટી તમને તો એકદમ વ્યવસ્થિત ખ્યાલ છે કે આ શું કરી શકે છે, બરાબર છે? ઓકે, ઓકે, તો એન્ટુ સ્થાપક બેક્ટેરિયા જે છે એની તમને ખ્યાલ છે કે આની અંદર શું હોય, કે એની અંદર વિશિષ્ટ કોષ હોય જેને અભિકોષ કહેવાય, હિટ્રોસિસ્ટ. અને એ શું કરે? જે વાતાવરણમાં નાઇટ્રોજન છે એનું સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. ઓકે, એટલે ઘણીવાર આ જે એઝોલા છે એનો જૈવિક ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે. કોના તરીકે ઉપયોગ થાય છે? જૈવિક ખાતર, બાયો ફર્ટિલાઇઝર. કારણ કે આનો ઉપયોગ કરો તો એના કારણે આ બેક્ટેરિયા એની સાથે વસવાટ કરે ને એના કારણે નાઇટ્રોજનનો શું થાય? વધારો થાય. કારણ કે આની કેપેબિલિટી છે નાઇટ્રોજનનું સ્થાપન કરવાની. ઓકે, તો આ એક પોઈન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ધ્યાનમાં રાખવા જેવું છે. ઓકે, ચાલો. હવે આપણે આની અંદર જ અમુક કોન્સેપ્ટ જે છે એ જોઈએ, અમુક જે છે એનું જીવનચક્ર, પણ આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, આપણે હવે અમુક બીજા પોઈન્ટ જે છે એનું ડિસ્કશન કરીએ. સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે આપણે પહેલાં પણ કીધેલું છે કે આની અંદર વાહક પેશીઓ શું છે? હાજર. વાહક પેશી શું હોય છે? હાજર. ઓકે, એટલે કે જલવાહક પેશી હોય અને અન્નવાહક પેશી. ઓકે, પણ જલવાહક પેશીમાં ટોટલ ચાર ઘટકો હોય, બરાબર. એમાંથી આની અંદર ખાસ કરીને જલવાહિની આની અંદર શું હોય? ગેરહાજર હોય. શું હોય? જલવાહિની ગેરહાજર હોય, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજું, અન્નવાહક પેશીની અંદર જે કમ્પેનિયન સેલ હોય, સાથી કોષો, અને જે ચાલની નલિકા હોય, સીવ ટ્યુબ, એ પણ શું હોય? ગેરહાજર. એટલે જલવાહક પેશી ને અન્નવાહક પેશી તો હોય છે, પણ આ જલવાહક પેશીમાં જલવાહિની નથી હોતી અને અન્નવાહક પેશીની અંદર સાહિતી કોષો અને ચાલની નલિકા હોતી. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, બીજું, આની અંદર વાહીપુલો ગેરહાજર હોય. હવે વાહીપુલો કોને કહેવાય? કે જે જલવાહક પેશી હોય અન્નવાહક પેશી હોય એની ગોઠવણી થાય એને વાહીપુલો કહેવાય. શું કહેવાય? ઓકે, તો પણ એની અંદર આ જોવા મળતું
नहीं। जो उच्च कक्षा की वनस्पतिओ एक दड़ी है द्विदड़ी है एनी अंदर वाही फूलों जोवा मळशे। आ हजू प्रिमिटिव जेम जेम आग आप अनावृत है आवृत है एम आग नव नव मॉडिफिकेशन थे। ओके हवे आपणे जे समबीजाणुक वनस्पति है कई वनस्पतिओ समबीजाणुक ओके एनी अंदर एनु जीवनचक्र जुए हाँ तमने ख्याल से समबीजाणु एटले एकज प्रकारना बीजाणु बनाए आम लघु के महा के एवं कशु होतू नथी। ओके चलो एकज प्रकारनो बीजाणु जे छे एना सुकाय ऊपर जे छे नर लिंगी अंगे बनी सके मादा लिंगी अंग पण बनी सके। ओके हाँ तमने ख्याल छे के त्रिअंगी वनस्पति होय एमां जीवननो मुख्य तबक्को कयो होय बीजाणु जनक तबक्को। कयो तबक्को होय बीजाणु जनक जे द्विकीय होय जे मूल प्रकांड पर्ण धराव छे एने शू कहेवाय बीजाणुजनक तबक्को। ओके हवे तमने ख्याल छे के बीजाणुजनक तबक्का दरमियान एनी अंदर अमुक बीजाणु पर्णो होय शू होय जेना ऊपर बीजाणु बनता होय। ओके बीजाणु पर्णो होय एनी अंदर तमने ख्याल छे के एमां बीजाणुधानी होय एनी अंदर शू होय बीजाणुधानी। ओके आटलो ख्याल आवे बराबर चलो तो बीजाणु धानी हाँ बीजाणु धानी होय एनी अंदर बीजाणु मातृकोष होय एनी अंदर शू होय बीजाणु मातृकोष जे द्विकीय होय केवो होय 2N होय। ओके हवे बीजाणु मातृकोष एटला माटे के एवो कोष छे जे बीजाणुनु निर्माण करे। चलो हवे बीजाणु केवा होय एककीय तो अहींया अर्धीकरणनी प्रक्रिया थाय कई प्रक्रिया थाय अर्धीकरण अने एमांथी शू बनशे बीजाणुओ शू बनशे जे केवा होय एककीय होय केवा होय। ओके हवे आ बीजाणुओ छे एनुं अंकुरण थाय आ बीजाणुओ शू थाय अंकुरण। ओके एमनुं अंकुरण थाय एटले जन्यु जनक अवस्था तैयार थाय। कई अवस्था तैयार थाय जेने नॉर्मली अहींया આપણે પ્રસુકાયક કહીએ છીએ પ્રોથેલસ શું કહેવામાં આવે છે આની અંદર પ્રસુકાયક તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓકે હવે આ જે જન્યુજનક અવસ્થા છે તમને ખ્યાલ છે સ્વતંત્ર છે પ્રકાશ સંશ્લેષી છે એકદમ નાની છે જીવન બહુ ઓછા સમય માટે ચાલે પણ એનું મેઇન કામ શું કે આનું જે સુકાય છે એના ઉપર નર લિંગી અંગ પણ બનશે અને માદા લિંગી અંગ પણ બનશે। જન્યુજનક અવસ્થાનું કામ શું જન્યુનું નિર્માણ કરવું શું કરવું જન્યુનું નિર્માણ કરવું। ઓકે તો એક જ સુકાય ઉપર સમબીજાણુ વનસ્પતિની ખાસિયત જો એક જ સુકાય જે છે બરાબર એમાં કદાચ જે છે આ સ્ત્રી જન્યુ ધાની અથવા અંડજન્યુ ધાની પણ બને અને પૂજન્યુ ધાનીનું નિર્માણ થાય। ઓકે ચલો આની અંદર શું બને અંડકોષ બને શું બને અંડકોષ પૂજન્યુ ધાનીની અંદર શું બને પૂજન્યુ અથવા તો આપણે નરજન્યુ કહીએ અથવા શુક્રકોષ કહીએ અંડકોષ છે એને આપણે માદાજન્યુ પણ કહીશું। ઓકે હવે મને એમ કહો આ જે છે સુકાયક છે એ એકકીય છે એના બધા કોષો કેવા છે એકકીય। ઓકે તો એમાં જે જન્યુ નિર્માણ વખતે કઈ પ્રક્રિયા થાય સમભાજન જ થાય શું થાય સમભાજન કારણ કે પિતૃદેહ એકકીય છે અને જન્યુ તો એકકીય હોય જ તો જન્યુ નિર્માણ વખતે કઈ પ્રક્રિયા થાય સમભાજન। ઓકે હવે જે પણ આ નર જન્યુ છે માદા જન્યુ છે એનું જોડાણ થાય જેને આપણે ફલન કહીએ ફલન થવાથી શું બને યુગ્મનજ આ યુગ્મનજ કેવો હોય દ્વિકીય હવે જ અવસ્થા ચાલુ થાય એના જીવનની બીજાણુજનક અવસ્થા। ઓકે યુગ્મન જ છે એમાંથી ભ્રૂણનો વિકાસ થાય શું વિકાસ થાય ઓકે અને ભ્રૂણમાંથી ફરી પાછું આ બીજાણુજનક અવસ્થા તૈયાર થાય કઈ અવસ્થા તૈયાર થાય બીજાણુજનક અવસ્થા। ઓકે ખ્યાલ આવી રહ્યો છે બરાબર છે તો આ રીતના એનું જીવનચક્ર ચાલે। ઓકે હવે આપણે એ જ રીતના વિષાણુ વિષમ બીજાણુજનક છે એનું જીવનચક્ર જોઈએ
હવે આપણે જોઈએ વિષમ બીજા, ધારો કે કોઈ લઘુ બીજાણુ પણ ને મહાબીજાણુ પણ બંને બનાવે છે. તમને ખ્યાલ છે અમુકની અંદર શંકુ પણ બને છે. ઓકે ચાલો, ધારો કે એવી રીતના, ધારો કે કોઈ વિષમ બીજાણુ વનસ્પતિ છે એનું જીવનચક્ર જોઈએ. ઓકે, સૌથી પહેલાં તો એનો જે જીવનનો તબક્કો, એટલે આપણે શું લખવું પડે, બીજાણુ જનક અવસ્થા. ઓકે, જીવનનો મુખ્ય તબક્કો એટલે બીજાણુજનક અવસ્થા, જે કેવી હોય, દ્વિકી. ઓકે, હવે ધારો કે આની અંદર શંકુ બને છે. શું બને છે? શંકુ કોણ? ઓકે, શંકુ જે છે એની ઉપર એ બે પ્રકારના હોઈ શકે. આપણે એને લઘુ બીજાણુ પર્ણ પણ કહી શકાય અને એની ઉપર મહાબીજાણુ પર્ણ પણ હોય. ઓકે, અલગ અલગ પ્રકાર. ઓકે ચલો, હવે આગળ જોઈએ. જે લઘુ બીજાણુ પર્ણ હોય એની અંદર હોય લઘુ બીજાણુ ધાની હોય. શું હોય? લઘુ બીજાણુ ધાની. મહાબીજાણુ પર્ણ હોય એની અંદર હોય મહાબીજાણુ ધાની. એની અંદર શું હોય? મહાબીજાણુ ધાની. ઓકે, લઘુ બીજાણુ ધાની છે એની અંદર હોય લઘુ બીજાણુ માતૃકોષ. એની અંદર શું હોય? લઘુ બીજાણુ માતૃકોષ, જે કે દ્વિકીય હોય. કેવો હોય? દ્વિકીય. ઓકે, કારણ કે આ દ્વિકીય છે તો એમાંથી આખી દ્વિકીય રચના જોઈને. મહાબીજાણુ ધાની હોય એની અંદર હોય મહાબીજાણુ માતૃકોષ હોય. એની અંદર શું હોય? મહાબીજાણુ માતૃકોષ. એ પણ કેવો હોય? દ્વિકીય. ઓકે, એમની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? અર્ધીકરણ. ઓકે, લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય એટલે એનાથી લઘુ બીજાણુ બને. શું બને? લઘુ બીજાણુ. ઓકે, અહીંયા મહાબીજાણુ માતૃકોષ છે એમનું પણ અર્ધીકરણ થાય એટલે એની મદદથી મહાબીજાણુ બને. શું બને? મહાબીજાણુ. અર્ધીકરણ થાય એટલે લઘુ બીજાણુ. મહાબીજાણુ કેવા હોય? એકકીય હોય. કેવા હોય? એકકીય હોય છે. ઓકે ચાલો, હવે આપણે આગળ જોઈએ આની અંદર શું થાય. ચાલો, હવે જે લઘુ બીજાણુ છે, બરાબર, ઓકે, આપણે પહેલાંમાં પણ જોયું કે જ્યારે બીજાણુ નિર્માણની પ્રક્રિયા થાય એટલે અર્ધીકરણ થાય. કેવું થાય? અર્ધીકરણ. ઓકે, હવે લઘુ બીજાણુ છે એનો વિકાસ થાય. ઓકે, આપણને ખ્યાલ છે બીજાણુમાંથી જન્યુજનક અવસ્થા તૈયાર થાય. તો જે પણ આ લઘુ બીજાણુ છે, બરાબર, એમાંથી નર જન્યુજનક અવસ્થા તૈયાર થાય. કઈ અવસ્થા તૈયાર થાય? નર જન્યુજનક અવસ્થા. મહાબીજાણુ છે એમાંથી માદા જન્યુજનક અવસ્થા તૈયાર થાય. કઈ અવસ્થા તૈયાર થાય? માદા જન્યુજનક અવસ્થા. ઓકે ચલો, હવે નર જન્યુજનક અવસ્થા હોય તો એની અંદર નરલિંગી અંગ હોય. શું હોય? ઓકે, તો એની અંદર પૂજન્યુ ધાની બને. માદા જન્યુજનક અવસ્થા હોય એની અંદર સ્ત્રી જન્યુધાની હોય. ઓકે, સ્ત્રી જન્યુધાની હોય એની અંદર શું બને? અંડકોષ બને. કુજન્યુધાની હોય એની અંદર પૂજન્યુ બને અથવા તો નરજન્યુકોષ શુક્રકોષ બને. ફલનની પ્રક્રિયા થાય, નર અને માદા જન્યુનું જોડાણ થાય જે એકકીય હોય. ઓકે ચલો, ફલન થાય એટલે શું બને? યુગ્મનજ બને જે દ્વિકીય હોય. યુગ્મનજ છે એમાંથી ભ્રૂણ બને અને ભ્રૂણ છે એમાંથી ફરી પાછી કઈ અવસ્થા તૈયાર થાય? બીજાણુજનક અવસ્થા. કઈ અવસ્થા તૈયાર થાય? બીજાણુજનક અવસ્થા. ઓકે, પહેલામાં કઈ બંને બીજા એક જ પ્રકારના જ બીજાણુ હોય, બરાબર છે, એમાં લઘુ કે મહા કે એવું કશું હોતું નથી. ઓકે, તો એ પણ તમારે યાદ રાખવાનું કોની અંદર સમ બીજાણુ હોય ને કોની અંદર વિષમ બીજાણુ. ઓકે, આટલો તમને ખ્યાલ આવી ગયો. તો આ બધું બેઝિક કોન્સેપ્ટ છે, આના વગર તમને દ્વિઅંગી ત્રિઅંગી વિશે પ્રોપર ખ્યાલ આવે નહીં. હવે આપણે દ્વિઅંગી અને ત્રિઅંગી એની વચ્ચેનો તફાવત નીકાળીએ. ઓકે, કે બંને વચ્ચે શું તફાવત છે. ચલો એ જોઈ લઈએ.
બરાબર છે. આ બંનેનો આપણે શું નીકાળીએ? તફાવત. ઓકે. દ્વિઅંગીની અંદર મુખ્ય દેહ કેવો હોય? તો દ્વિઅંગીની અંદર મુખ્ય દેહ કેવો છે? જન્યુજનક. જ્યારે ત્રિઅંગી કે મુખ્ય દેહ કેવો છે? બીજાણુજનક, જે દ્વિકીય છે. કેવો છે? દ્વિકીય છે. જે મૂળ પ્રકાંડ પર્ણવાળો છે એ દ્વિકીય છે. ઓકે. જન્યુજનક જે લાંબા સમય માટે ચાલે. ઓકે. જે મુખ્ય દેહ હોય લાંબા સમય માટે, આની અંદર બીજાણુજનક એ જીવનમાં લાંબા સમય માટે ચાલે. ઓકે. એ બહુ જ લોંગ ટાઈમ ચાલે. ઓકે. હવે આની અંદર જે પણ બીજાણુજનક જે છે એ જન્યુજનક પર આધાર રાખે. કોના ઉપર આધાર રાખતો હતો? જન્યુજનક પર આધાર રાખે છે. બરાબર છે. પોષણ માટે અહીંયા બીજાણુજનક અવસ્થા સ્વતંત્ર નથી. જ્યારે અહીંયા બીજાણુજનક જે છે એ જન્યુજનક પર આધાર રાખતો નથી. ઓકે. ચાલો, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો, બીજું કે આમની અંદર મૂળ પ્રકાંડ કે પર્ણ એ બધું શું હોય? ગેરહાજર. એની અંદર શું હોય? ગેરહાજર. ઓકે. જ્યારે આની અંદર મૂળ પ્રકાંડ અને પર્ણ એ શું હોય? હાજર હોય. શું હોય? આની અંદર મૂળના બદલે મૂલાંગો હોય. શું હોય? મૂલાંગો જોવા મળે. એટલે આપણે અહીંયા સાચા મૂળ પ્રકાંડ કે પર્ણ જોવા મળતા નથી. આની અંદર જે મૂળનો પ્રકાર છે એ અવલંબન મૂળ છે. કયા પ્રકારના મૂળ જોવા મળે? ત્રણ પ્રકારના મૂળ હોય. સોટી મૂળ, તંતુ મૂળ અને બીજા એક અવલંબન મૂળ છે. ઓકે. એડવેન્ટેશિયસ રૂટ કહેવાય. ઓકે. દ્વિદળી વનસ્પતિ હોય એમાં સોટી મૂળ જોવા મળે, એક દળીમાં તંતુમય મૂળ જોવા મળે અને અમુક એક્સ્ટ્રા મૂળ કોકની અંદર જોવા મળતા હોય તો એ અવલંબન મૂળ હોય. તો આની અંદર મૂળમાં પણ કયા હોય? અવલંબન મૂળ. ઓકે. ચાલો, બીજું આની અંદર સ્ત્રીજન્યુધાની જે છે એની અંદર છ નેક કોષો હોય. જેનું નેક હોય સ્ત્રીજન્યુધાની, છ નેક કોષોની હરોળ જોવા મળે. ઓકે. આની અંદર સ્ત્રીજન્યુધાની જે છે એમાં ચાર નેક સેલ હોય. બરાબર. એની હરોળ જોવા મળે. ઓકે. આમાં જે સ્ત્રીજન્યુધાની હોય ને એની અંદર જે અંડકોષ તેની આગળ જે કોષોની હરોળ હોય તેમાં છ નેક કોષો હોય, આની અંદર ચાર નેક કોષો હોય. ઓકે. ચાલો, બીજું કે આની અંદર જે વાહક પેશીઓ છે ગેરહાજર. આની અંદર વાહક પેશી શું હોય? હાજર. આની અંદર વાહક પેશીઓ શું હોય? હાજર જોવા મળે છે. આટલી વસ્તુ આની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. ચાલો, આટલું તમારા દિમાગમાં રહેશે. હવે આપણે જે દ્વિઅંગીની વિશે પણ થોડીક વાત અહીંયા કરી લઈએ કે જે દ્વિઅંગી વનસ્પતિઓ છે. બરાબર. ઓકે. કે આપણે દ્વિઅંગી વનસ્પતિ છે બરાબર, એનો જન્યુજનક અને બીજાણુજનક એની વચ્ચેનો તફાવત નીકાળીએ. ઓકે. ખાલી દ્વિઅંગી વનસ્પતિનો. ઓકે. તો તમે દ્વિઅંગી વનસ્પતિ વિશે વિચારો કે એમાં જન્યુજનક કેવો હોય? એના બધા કોષો એકકીય હોય. કેવા હોય? બીજાણુજનક અવસ્થા કેવી હોય? એ દ્વિકીય હોય. કેવી હોય? ઓકે. ચાલો, જન્યુજનક અવસ્થા શું કરે?
જન્યુઓનું નિર્માણ કરે. શું કરે? ઓકે. બીજાણુજનક અવસ્થા શું કરે? બીજાણુનું નિર્માણ કરે. ઓકે. હવે જન્યુ છે એ એકકીય હોય. હવે આમાં જન્યુજનક દેહ જ એકકીય છે, તો જન્યુ નિર્માણ વખતે કઈ પ્રક્રિયા થાય? સમભાજન થાય કે અર્ધીકરણ? તમે કોમેન્ટમાં જણાવશો કે દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુ નિર્માણ વખતે સમભાજન થશે કે અર્ધીકરણ? ઓકે. તો એની અંદર સમભાજન પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? કારણ કે પિતૃદેહ એકકીય છે, જન્યુ તો એકકીય જ છે, તો એકકીયમાંથી એકકીય બનાવવામાં. ઓકે. હવે બીજાણુ નિર્માણ. હવે બીજાણુ જે છે એકકીય છે, પિતૃદેહ અહીંયા જે દ્વિકીય છે, બરાબર. તો અહીંયા બીજાણુ નિર્માણ વખતે અર્ધીકરણ પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? અર્ધીકરણ. જન્યુજનક અવસ્થાને લિંગી તબક્કો કહેવાય. કયો તબક્કો કહેવાય? લિંગી તબક્કો. ઓકે. બીજું, જે બીજાણુજનક અવસ્થા છે આને અલિંગી તબક્કો કહેવાય. કયો તબક્કો કહેવાય? અલિંગી તબક્કો. ઓકે. હવે જન્યુજનક અવસ્થા કોની અંદરથી બને? તો જે પણ બીજાણુ છે, બરાબર, એના અંકુરણથી બને. જન્યુજનક જે છે એનું નિર્માણ બીજાણુના અંકુરણથી બને છે. ઓકે. ચાલો, હવે બીજાણુજનક અવસ્થા કોની અંદરથી બને? ઓકે. તો જ્યારે પેલી ફલનની પ્રક્રિયા થાય, યુગ્મન જ બને. તો જે યુગ્મન જે છે, બરાબર, એનો વિકાસ થાય તો કઈ અવસ્થા બને છે? બીજાણુજનક અવસ્થા બને છે. કઈ અવસ્થા બને છે? બીજાણુજનક અવસ્થા બને છે. તો એકદમ ઇઝી કોન્સેપ્ટ છે. આર્યો. ઓકે. ચાલો, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી. તો એ જ રીતે તમે ત્રિઅંગીની અંદર પણ જન્યુજનક અને બીજાણુ જનક વચ્ચેનો તફાવત નીકાળી શકો. તો એક્ઝામમાં બધું આ જ પૂછાશે, બરાબર છે, કે જન્યુજનક કેવો હોય, બીજાણુજનક કેવો હોય, સ્વતંત્ર છે કે નહીં, કઈ રીતના પ્રોસેસ થાય છે, એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે. ઓકે. તો આ બધું આપણે ત્રિઅંગી વનસ્પતિ વિશે જોયું છે. ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અન્નાવૃત બીજધારી વનસ્પતિ વિશે જોઈશું. તો આઈ હોપ તમને આની અંદર હવે એકદમ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.